જય સ્વામિનારાયણ મિત્રો, આપણે બની રહ્યા છે વર્ગીકરણ પદ્ધતિઓ બરાબર. એમાં આપણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈ હતી, જે આર એચ વિટેકર દ્વારા 1969માં આપવામાં આવી હતી બરાબર. એટલે એમને જેટલા પણ સજીવો છે એ દરેક સજીવને એમના લક્ષણોના આધારે અલગ અલગ સૃષ્ટિની અંદર વિભાજિત કર્યા હતા. તો આપણે આગળ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ સૃષ્ટિ જોઈ. હવે જે બે બાકી રહેલી છે મિત્રો, કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, તો એને આપણે જોઈએ. તો અત્યારે જોઈએ મિત્રો આપણે વનસ્પતિ સૃષ્ટિ. તો આપણને ખ્યાલ છે કે આપણી આજુબાજુ ઘણા બધા એવા જે વૃક્ષો છે અથવા તો છોડ છે બરાબર, એમને આપણે નાના બીજથી લઈને તે મોટું ઘટાદાર વૃક્ષ થાય ત્યાં સુધી જોયું છે. પણ ખાલી આપણે એનો બાહ્ય વિકાસ જ જોયો છે. તો એની અંદરની રચના અને એના જે લક્ષણો છે એ કયા કયા છે, તો એના લક્ષણોના અભ્યાસને ધ્યાનમાં લઈ અભ્યાસ કરી જે આર એચ વિટેકરે છે એમને અલગ સૃષ્ટિની અંદર વર્ગીકૃત કર્યા હતા બરાબર, જેને આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકે નામ આપેલ છે. તો જોઈએ કે એના લક્ષણો જોઈએ વનસ્પતિના બરાબર, કે વનસ્પતિ સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રીય હરિતદ્રવ્ય ધરાવતા સજીવો સમાવેશ છે. એટલે કે કેવા? સુકોષ કેન્દ્રીય હરિતદ્રવ્ય બરાબર. સુકોષ કેન્દ્રીય આપણે જોયું કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બે જે કોષ કેન્દ્રનું બંધારણ છે એના આધારે સજીવોને વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. તો એક લક્ષણ એ પણ લીધું હતું. તો એમાં વનસ્પતિ સૃષ્ટિ છે એ કેવું છે, તો કે સુકોષ કેન્દ્રીય હરિતદ્રવ્ય ધરાવે છે બરાબર, જેઓ વનસ્પતિઓ તરીકે ઓળખાય છે. ભાઈ કીટભક્ષી વનસ્પતિઓ કે પરોપજીવી વનસ્પતિઓ તરીકે ખૂબ જ ઓછા સભ્યો છે અને તેઓ આંશિક રીતે વિષમપોષી છે. એટલે કીટભક્ષી એટલે જે કીટકોનું ભક્ષણ કરીને જે પોતાનું પોષણ મેળવે છે એવા, અને પરોપજીવી એટલે કે જે બીજા ઉપર નિર્ભર છે એવા ખૂબ ઓછા સભ્યો છે બરાબર. આપણે વનસ્પતિની અંદર જોઈએ, બીજા બધા સજીવોની કમ્પેરિઝનમાં વનસ્પતિની અંદર જોઈએ તો જે ભક્ષક અને જે પરોપજીવી છે એ ખૂબ ઓછા હોય છે એની અંદર. તો એનું ઉદાહરણ લઈએ તો અર્કઝવર એટલે કે બ્લેડર વોટર કહેવાય, અને જે વિનસ મક્ષી પાસ છે એ જે બે વનસ્પતિ છે એ કઈ કઈ, તો કે અર્કઝવર અને વિનસ મક્ષી પાસ. એ કેવી વનસ્પતિ છે, તો કે કીટક ભક્ષી એટલે કે કીટનોનું ભક્ષણ કરે છે. કીટનોનું ભક્ષણ કરી અને એ જે કીટક હોય એમાંથી એમનું પોષણ મેળવતું હોય છે બરાબર. અને બીજું છે અમરવેલ. અમરવેલને આપણે સૌથી સામાન્ય રીતે અથવા તો કોમન રીતે આપણે દરેક જગ્યાએ જોતા હોઈએ છીએ અને બધાએ અમરવેલ તો જોયેલી જ હોય છે બરાબર. તો અમરવેલ છે એ આપણે જોઈએ છીએ કે બીજા આપણે કોઈ વૃક્ષ હોય એના ઉપર એનો વેલો એટલે અથવા તો નાનું જે તંતુ હોય એને આપણે નાખી દઈએ તો જે વૃક્ષ છે એમાંથી પોષણ મેળવી અને એ શું કહેવાય એનો વિકાસ કરતી હોય અને આખા ઝાડ ઉપર પ્રસરી જતી હોય છે. તો એ જે અમરવેલ છે એ કેવી છે, તો કે એ પરોપજીવી છે એટલે કે હંમેશા બીજા ઉપર એટલે કે બીજા સજીવ ઉપર નિર્ભર કરનારી છે. હવે મિત્રો એક બીજું લક્ષણ હતું કોષ દિવાલ બરાબર. તો કોષ દિવાલ વનસ્પતિ કોષની કોષ દિવાલ કેવી બનેલી હોય, તો કે સેલ્યુલોઝની બનેલી હોય છે. આપણે ફૂગમાં જોયું અને લીલમાં પણ કે ફૂગ શેની કાયટીનની બનેલી હોય અને પેલામાં લીલ અને શું કહે સોરી લીલમાં કાયટીન અને કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિતોની બનેલી હોય છે બરાબર. તો આની અંદર કોષ દિવાલ શેની બનેલી હોય, એટલે કે વનસ્પતિની અંદર કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. કદાચ તમને પરીક્ષામાં એક વાક્યમાં પૂછાઈ શકે અથવા તો ઓપ્શનમાં પૂછાઈ શકે કે વનસ્પતિની કોષ દિવાલ કયા દ્રવ્યની અથવા તો કયા તત્વની બનેલી હોય છે. તો તમે યાદ રાખી શકો કે એ જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. અને કોષો હરિતકણ ધરાવતા સુકોષ કેન્દ્રી છે, એટલે જે વનસ્પતિના જે કોષો છે એ કેવા છે, તો કે સુકોષ કેન્દ્રીય કોષનું બંધારણ ધરાવે છે. પછી એમનું જે જીવનચક્ર છે એ બે તબક્કાઓ એટલે કે બે તબક્કાઓ ધરાવે છે. તો કયા કયા તબક્કા, તો કે દ્વિકીય બીજાનું જનક એટલે કે ડિપ્લોઇડ સ્પોરોફાઇટિક અને બીજું એક કીય એટલે કે હેપ્લોઇડ ગેમેટોફાઇટિક બરાબર. તો આ બે એકબીજાને એકાંતરે છે, એટલે કે જે જીવનચક્ર છે એ બે તબક્કાઓ ધરાવતું હોય છે. કયા કયા બે તબક્કા, તો કે દ્વિકીય બીજાનું જનક અને એક કીય જન્યુજનક બરાબર. જે આ ઘટના છે એને એકાંતર જનન કહેવામાં આવે છે. એટલે આ જે એકબીજાને એકાંતરતી હોય એ જે ઘટના છે એને એકાંતર જનન કહેવામાં આવે છે. આ તબક્કાઓ સમય અવધિ તબક્કાઓની સમય અવધિ વનસ્પતિના જુદા જુદા જૂથોમાં અલગ અલગ હોય છે. એટલે જેટલી બી વનસ્પતિઓ છે બરાબર એ વનસ્પતિમાં અલગ અલગ જૂથો એની અંદર આવેલા હોય છે. તો કે લીલ એટલે કે આપણે આલ્ગી, દ્વિઅંગીઓ બરાબર, ત્રિઅંગીઓ, અનાવૃતબીજધારી અને આવૃતબીજધારીઓ એટલે આ જે વનસ્પતિના પ્રકારો છે બધા અલગ અલગ બરાબર. તો એ અલગ અલગ વનસ્પતિની અંદર આ જે તબક્કાઓ છે એટલે કે જે જીવનચક્રના તબક્કા છે એમની અવધિ એટલે કે એમનો જે સમય છે બરાબર, એમનો જે સમય અવધિ છે એ દરેક વનસ્પતિના અલગ અલગ જૂથો પ્રમાણે અલગ અલગ હોય છે બરાબર મિત્રો.
તો આ હતો આપણે વનસ્પતિ વનસ્પતિ સૃષ્ટિ, એના વિશે ખૂબ ઓછું છે બરાબર, પણ આપણે કદાચ પરીક્ષામાં પૂછે છે કે વનસ્પતિ સૃષ્ટિના લક્ષણો જણાવો, તો આપણે એનું જે પોષણ પદ્ધતિ છે બરાબર, એટલે કે કીટભક્ષી છે, પરોપજીવી પણ છે અને વિષમપોષી પણ છે, તો એ આપણે જણાવી શકીએ. અને એનું કોષ કેન્દ્ર બરાબર, લક્ષણ પ્રમાણે કોષ કેન્દ્ર, તો શું કોષ કેન્દ્ર ધરાવે છે. પછી એની કોષ દિવાલનું લક્ષણ જોઈએ, તો કોષ દિવાલનું એ સેલ્યુલોઝની બનેલી છે અને એની અંદર હરિતકણ ધરાવતા સુકોષ કેન્દ્રીય કોષો છે બરાબર. અને એમનું જીવનચક્ર, તો એમનું જીવનચક્ર છે વિશેષ તબક્કાઓ ધરાવે છે, એટલે કે દ્વિકીય બીજાણુજનક અને એકકીય જન્યુજનક. તો આ વનસ્પતિ સૃષ્ટિ આપણે આગળનું ચેપ્ટર, આખું ચેપ્ટર એના શું કહેવાય, જે વનસ્પતિ સૃષ્ટિ છે એના ઉપર બનવાનું છે બરાબર મિત્રો. તો હવે જોઈએ પ્રાણી સૃષ્ટિ, તો જે પ્રાણી સૃષ્ટિ છે એના લક્ષણો, મુખ્ય લક્ષણો કયા કયા છે, તો એના લક્ષણો સૌપ્રથમ જોઈએ તો કે વિષમપોષી સુકોષકેન્દ્રીય સજીવો આ સૃષ્ટિમાં સમાવેશ થાય છે. એટલે કે વિષમપોષી, એટલે કે કાલે પણ આપણે મોટાભાગના જે સજીવો છે કેવા છે, વિષમપોષી છે. તો કે બીજા બીજા જે અકાર્બનિક તત્વો છે એની પર આધાર રાખીને, અથવા તો જે મૃત જે સજીવો છે એના ઉપર આધાર રાખીને રહેનારા છે બરાબર. તો પ્રાણી સૃષ્ટિ પણ કેવી છે, તો કે વિષમપોષી સુકોષકેન્દ્રીય સજીવો છે. તેઓ બહુકોષીય છે અને કોષ દિવાલનો અભાવ હોય છે, એટલે કે એ બહુકોષીય છે અને બીજા જે સજીવો છે એક કોષીય હોય છે, તો એની કંપરમાં કેવા હોય છે, બહુકોષીય. અને આની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે, એટલે કે આ જે વનસ્પતિ કોષ હોય એ સોરી પ્રાણી કોષ હોય એની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી બરાબર. તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે, એટલે કે પ્રત્યક્ષ બરાબર અથવા તો પરોક્ષ રીતે એ વનસ્પતિઓ ઉપર આધાર રાખતા હોય છે. એટલે જે ખોરાકનો આધાર છે કોની ઉપર રાખે છે, તો કે વનસ્પતિ ઉપર આધાર રાખતો હોય છે. પછી તેઓ તેમના ખોરાકનું પાચન અંત ગુહા, એટલે કે ઇન્ટરનલ કેવિટી, અન્ન માર્ગમાં કરે છે બરાબર. આપણે પણ જે મનુષ્યની રીતે ખોરાકનું પાચન ક્યાં થાય છે, તો કે અન્ન માર્ગની અંદર થાય છે. તો એ જ રીતે જે ખોરાકનું પાચન છે એ પ્રાણીઓની અંદર ક્યાં થતું હોય, તો કે અન્ન માર્ગની અંદર થતું હોય છે. તેઓ ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે, એટલે આપણે બીજા બધા સજીવની અંદર ખોરાકનો સંગ્રહ જોયો તો એમાં પણ ગ્લાયકોજન હતો બરાબર. તો આ જે પ્રાણીઓ છે, એટલે કે પ્રાણી સૃષ્ટિના જે સભ્યો છે, એ પણ એમનો ખોરાકનો સંગ્રહ કઈ રીતે કરે છે, તો કે ગ્લાયકોજનના સ્વરૂપે અને ચરબીના સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરતા હોય છે. તેઓ ખોરાકના અંતઃગ્રહણની રીતે પ્રાણીસમ પોષણ પ્રકાર ધરાવે છે, એટલે કે અંતઃગ્રહણ એટલે કે ઇન્જેશન કરવું, એટલે અંદર આપણે અંત જે ગ્રહણ કરીએ અને જે ડાયજેશન કરીએ છીએ, એટલે કે આપણે ખાઈ ચાવી અને આપણા શરીરની અંદર જે ડાયજેસ્ટ થાય અને ડાયજેસ્ટ થઈને જે પોષણ મળે છે એ પ્રકારનું જે પોષણ પ્રકાર છે એ પ્રકારનો છે બરાબર. એટલે કે એને અંતઃગ્રહણ કહેવાય અથવા તો ઇન્જેશન કહેવામાં આવે છે, એને પ્રાણીસમ પોષણ પ્રકાર છે. તેઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે અને ચોક્કસ આકાર અને કદ ધરાવતી પુખ્તતામાં વિકાસ પામે છે, એટલે વૃદ્ધિ પ્રક્રિયા બરાબર. વૃદ્ધિ પ્રક્રિયા દરેક સજીવની અંદર આવેલી હોય છે, તો કે જે નાનું બીજ હોય બરાબર, એ નાનું બીજ હોય એમાંથી મોટું ઘટાદાર વૃક્ષ થાય. તો એ જ રીતે આની અંદર પણ કઈ રીતે થાય, તો કે જે નાનું અથવા તો જે આપણે લિંગી અને અલિંગી પ્રજનનની અંદર જોયું એ પ્રમાણે આ જે પ્રાણી સૃષ્ટિ છે એની અંદર પણ જ્યારે લિંગી પ્રજનન થતું હોય ત્યારે નરજન્યુ અને માદાજન્યુનું સંયુગમન થઈને એક નાનકડો ગર્ભ બનતો હોય બરાબર. અને ગર્ભ દ્વારા વિકાસ ધીમે ધીમે વૃદ્ધિ અને વિકાસ પામી અને પુખ્ત સુધી, એટલે પુખ્તતા સુધી વિકાસ પામતો હોય છે. તો એ જ રીતે આ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે, એટલે જે પ્રાણી સૃષ્ટિના સભ્યો છે એ કેવા, તો કે ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે, તેમનો ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવતી પુખ્તતામાં વિકાસ પામે છે. એટલે જ્યારે શું કહેવાય ગર્ભધારણ થઈ જાય બરાબર, એની પછી એમને જે શરીર બનતું થાય, એટલે કે જો વિકાસ પામતો થાય, એમાં ચોક્કસ આકાર હોય અને ચોક્કસ કદ ધરાવતું પુખ્તતામાં વિકાસ પામે, એટલે પુખ્ત સજીવ બને. તેઓના ઉચ્ચ સ્વરૂપો ઉપયોગ મુજબ ખૂબ જ વિકસિત સંવેદનાવાહક અને ચેતાચાલક કાર્ય પદ્ધતિ ધરાવે છે, એટલે એમના જે ઉચ્ચ સ્વરૂપો છે બરાબર એ ખૂબ જ વિકસિત હોય અને સંવેદનાવાહક એટલે કે સેન્સેસરી અને ચેતાચાલક એટલે કે ન્યુરો મોટર કાર્ય પદ્ધતિ ધરાવે છે. મોટાભાગના પ્રાણીઓ પ્રચલન કરવા સક્ષમ હોય છે, એટલે જે મોટાભાગના પ્રાણીઓ છે, એટલે જે પ્રાણી સૃષ્ટિના જેટલા પણ છે સભ્યો, એમાંના મોટાભાગના સભ્યો કેવા હોય, તો કે પ્રચલન કરવા માટે સક્ષમ હોય છે. નર અને માદા મૈથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે, જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસ એટલે કે એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટને અનુસરે છે બરાબર. એટલે નર અને માદા છે એ મૈથુન કરવા, એટલે કોપ્યુલેશન દ્વારા લિંગી પ્રજનન કરે છે. એટલે આપણે જોયું કે લિંગી પ્રજનનના જે પ્રકાર, એ પ્રજનનના જે પ્રકાર છે એની અંદર જે આ પ્રાણી સૃષ્ટિના સભ્યો છે કયા પ્રકારનું પ્રજનન કરે છે, તો કે એ લિંગી પ્રકારનું પ્રજનન કરે છે. તો એ લિંગી પ્રજનન કરી એની અંદર આપણે જોઈએ છીએ કે નરજન્યુ અને માદાજન્યુ બંનેની
કમ્પલસરી જરૂરિયાત હોય છે તો એ નર અને માદા મૈથુન ક્રિયા બરાબર એટલે કોપ્યુલેશન દ્વારા લિંગી પ્રજનન કરે છે જે ભ્રૂણ વિકાસીય ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે એટલે છે ભ્રૂણ વિદ્યાકીય વિકાસ એટલે કેવું તો કે જે ભ્રૂણ હોય બરાબર એટલે કે નરજન્યુ અને માદાજન્યુ એનું જોડાઈ એ સંયુગ્મન થઈ અને યુગ્મન જ બને અથવા તો ફલિતાન બને બરાબર એ ધીમે ધીમે ભ્રૂણનો જે વિકાસ થઈ અને એક આખો સજીવ એના જીવો ઉત્પન્ન થતો હોય બરાબર અને એ સજીવ પુખ્તતા સુધી પહોંચી એટલે કે પુખ્ત સજીવ બની એના જીવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની જે શું કહેવાય ક્ષમતા ધરાવતો હોય તો એ જે આખો છે એને ભ્રૂણ વિદ્યાકીય વિકાસ આપણે કહી શકીએ છીએ બરાબર તો એ જે છે એ ભ્રૂણ વિદ્યાકીય એટલે કે આ જે પ્રાણી સૃષ્ટિ છે એના સભ્યો ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરતા હોય છે તેના ઉદાહરણ તો કે વિવિધ સમુદાયના સમાવિષ્ટ પ્રાણીઓ એટલે જેટલા પણ પ્રાણીઓ છે બરાબર એ બધા મોટાભાગના પ્રાણીઓ એ ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરતા હોય છે તો ફરીથી આપણે આના લક્ષણો જોઈ લઈએ કે પરીક્ષામાં કદાચ પૂછાય મિત્રો તમને કે પ્રાણી સૃષ્ટિના લક્ષણો જણાવો બરાબર અથવા તો પ્રાણી સૃષ્ટિ વિશે વર્ણવો તો આપણે લખી શકાય કે એના લક્ષણો કયા લક્ષણોને આધારે એમને જે સજીવો છે બરાબર પ્રાણી સજીવો છે એને કયા લક્ષણોના આધારે એમને અલગ સૃષ્ટિ એટલે કે પ્રાણી સૃષ્ટિની અંદર એમને વર્ગીકૃત કરવામાં આવ્યા હતા તો એ સુકોષ કેન્દ્રીય સજીવો છે બરાબર એટલે કોષકેન્દ્રનો આધાર આવે એટલે કોષ કેવો છે તો કે સુકોષ કેન્દ્રીય પછી બહુકોષીય છે અને એની અંદર કોષ દિવાલ તો કે બીજા બધા સજીવો છે એની અંદર કોષ દિવાલ અમુકમાં ગ્લાયકોજનની બનેલી હોય છે અમુકમાં કેરોટીનની બનેલી હોય છે બરાબર સોરી કેરોટીન ક્યાં કાયટીનની બનેલી હોય છે તો આની અંદર જે પ્રાણી કોષ છે એની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે બરાબર તો એ આ બે લક્ષણ થયા કોષ કેન્દ્ર એ અને કોષ દિવાલ બરાબર પછી એમનું જે પોષણ પ્રકાર એટલે કે પોષણ કઈ રીતે મેળવે છે તો એ કઈ રીતે મેળવે છે તો કે અંતઃગ્રહણ દ્વારા એટલે કે ઇન્જેક્શન કરી એટલે જે બી ખોરાક હોય એ ખોરાકને પોતાની અંદર લઈ અને એનું પાચન જે એના માર્ગની અંદર થાય છે એટલે કે ઇન્જેક્શન થાય છે અને એ ઇન્જેક્શન દ્વારા એમને પોષણ પ્રકાર એ પ્રકારનો પોષણ પ્રકાર હોય છે એમનો બરાબર એટલે એ રીતે ઇન્જેક્શન દ્વારા પોષણ મેળવતા હોય છે પછી એમનું પ્રજનન તો કે પ્રજનન કઈ રીતે કરે છે તો કે લિંગી પ્રજનન દ્વારા ને ભ્રૂણ વિકાસ વિદ્યાકીય વિકાસ એટલે કે જે ભ્રૂણનો વિકાસ થાય એને પુખ્ત સજીવ બને એ વિકાસ છે એ એમને અનુસરતા હોય છે તો તમે આટલા લક્ષણો લખી શકો આપણે આગળના ચેપ્ટરમાં પ્રાણીઓની સૃષ્ટિ વિશે થોડું વિસ્તૃતથી જોઈશું બરાબર તો મિત્રો આજે આપણે જોયું વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તો હવે આગળના લેક્ચરમાં એક મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.